સૌ સેન્ટ જેવર્સ સ્કૂલ આદિ કુર્ણા ઓનલાઈન ક્લાસીસમાં સ્વાગત કરું છું. આપણે ધોરણ 8 ની અંદર જીવન મૂલ્ય એનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રકરણ 15 જોયું. પ્રકરણનું નામ શું હતું? વર્તણૂક અને રીતભાત. એની અંદર આપણે જીવનમાં ઉપયોગી આપણું વર્તન કેવું હોવું જોઈએ એ આપણે શીખ્યા. આજે આપણે નવું પ્રકરણ શીખીશું, મહાન લોકોની શિખામણ. નામ છે મહાન લોકોની શિખામણ. બાળ દોસ્તો, દુનિયામાં એવા મહાન લોકો થઈ ગયા છે કે જેમની પાસેથી આપણે શીખવાનું છે. આપણે જીવનમાં કેટલીકવાર સફળતા ન મળવાના લીધે હતાશ થઈ જઈએ છીએ, પરંતુ આપણે દુનિયામાં જે મહાન લોકો થઈ ગયા છે એમનું જીવન કેવું હતું એ સમજી અને એના ઉપરથી આપણે શીખવાનું છે. આજે આપણે એવા જ એક મહાન વ્યક્તિનો પરિચય મેળવવાના છીએ કે જેમણે જીવનમાં ખૂબ જ અસફળતા મેળવી પરંતુ પોતાના પ્રયત્નો કદી છોડ્યા નહીં, જેમને બધા જ લોકો મંદ બુદ્ધિ સમજતા હતા પરંતુ એ દુનિયાના મહાન વૈજ્ઞાનિક બન્યા, જેમનું નામ છે થોમસ આલ્વા એડિસન, જેમણે આપણે જે અત્યારે લાઈટ રાત્રે જોઈ શકીએ છીએ, વીજળીનો બલ્બ એમણે શોધ્યો હતો. દુનિયાને રોશની આપવામાં એમનો ખૂબ જ મહત્વનો ફાળો છે, પરંતુ તેઓ બાળપણમાં બધા જ લોકો એમને મંદ બુદ્ધિ સમજતા હતા. એના જીવન વિશેની બાયોગ્રાફી આપણે જોવાના છીએ, જેની અંદર તમે જોશો કે નાનપણથી તેઓએ કેટલો પરિશ્રમ કર્યો અને લોકો તેમને કેવી રીતે અવગણતા હતા, એમનું એવું શું કેવું વર્તન હતું કે જેનાથી લોકો તેમને અવગણતા હતા અને મંદ બુદ્ધિના માનતા હતા. એનો સામાન્ય પરિચય આપણે મેળવીએ તો તેમનો જન્મ 11 ફેબ્રુઆરી 1847 ની અંદર થયો હતો અને એનું મૃત્યુ 18 ઓક્ટોબર 1931 ની અંદર થયું હતું. આ એમનો સામાન્ય પરિચય. આવિષ્કારક અને વ્યાપારી તેઓ હતા. આવિષ્કારક એટલે એમણે જુદી જુદી 1300 જેટલી શોધો તેમણે કરી છે. તેમની શોધો પણ આપણે જોઈશું અને એમણે એમના જીવનની અંદર કઈ રીતે સંઘર્ષ કર્યો એ પણ આપણે જોવાના છીએ. એમનું માતાનું નામ નેન્સી ઇલિયટ અને પિતાનું નામ સેમ્યુઅલ ઓગ. આ એમનો સામાન્ય જીવનનો પરિચય છે. હવે આપણે એમની સ્ટોરી જોઈએ કે તેઓ બાળપણમાં એમનું વર્તન કેવું હતું ને એવો તેઓ કઈ રીતે એક મહાન વૈજ્ઞાનિક બન્યા, એના જુદા જુદા કિસ્સાઓ આપણે જોવાના છીએ. તો ચલો આપણે એની બાયોગ્રાફી જોઈએ એનિમેશન પર. બાળ દોસ્તો, આપણે થોમસ આલ્વા એડિસનનો સામાન્ય પરિચય મેળવ્યો. હવે આપણે તેમની જીવન યાત્રા વિશે જોવાના છીએ કે કઈ રીતે તેઓ લોકો તેમને મંદ બુદ્ધિ કહેતા હતા અને કઈ રીતે એ મહાન વ્યક્તિ એટલે કે વૈજ્ઞાનિક બન્યા. તો થોમસ આલ્વા એડિસન કે તેમના માતા પિતાનું 7મું સંતાન હતા. એમના માતા પિતાએ તેમને શું કર્યું? શાળાએ મોકલવાનું શરૂ કર્યું. જેમ એડિસન મોટા થયા તેમ તેમને શાળામાં મોકલવામાં આવ્યા, પરંતુ થયું એવું કે શાળામાં તે એકદમ ગુમસુમ બેસી રહેતા અને કોઈકને કોઈક વિચારમાં હોય એવું તેમના શાળાના શિક્ષકોને લાગતું અને ધીમે ધીમે થોમસ આલ્વા એડિસન ખૂબ જ વિચારવા લાગ્યા અને શિક્ષકોને પ્રશ્નો પણ પૂછતા હતા કે પક્ષી જો આકાશમાં ઉડે છે તો માણસ કેવી રીતે નથી ઉડી શકતો. ત્યારબાદ તેમણે વિચારવાનું શરૂ કર્યું અને જુદા જુદા પ્રશ્નો પોતાના શિક્ષકોને પૂછવા લાગતા, પરંતુ કોઈની પાસે એમના પ્રશ્નોનો જવાબ હોતો નહીં. એટલા માટે જ એમના શાળાના શિક્ષકોએ તેમની માતાને બોલાવ્યા. એમની માતા પણ એક શિક્ષિકા હતા. એમણે જાણી લીધું કે મારું બાળક એ સામાન્ય બાળક નથી, એ એક દિવસ એક મહાન વ્યક્તિ બનશે. એટલે તેમની માતાએ તેમને રોકવાનું બંધ કરી દીધું, કંઈ પણ કહેવાનું એમણે શું કરી દીધું? બંધ કરી દીધું. અને એક વખત એવું થયું કે થોમસ આલ્વા એડિસન રોતા રોતા ઘરે આવે છે અને પોતાની માતાને એક ચિઠ્ઠી આપે છે જેમાં એના શિક્ષકોએ લખેલું હોય છે. પરંતુ એમની માતા એક શિક્ષિકા હતા એટલે એમને જે ચિઠ્ઠીની અંદર જે હકીકત લખેલી હતી તે એમણે એડિસનને કહી નહીં, પરંતુ એડિસનને તેમણે એવું કહ્યું કે તમારું બાળક એક મહાન બાળક છે, અમારી શાળામાં એવા શિક્ષકો નથી કે જે તમારા બાળકને ભણાવી શકે, એવું એમની માતાએ તેમને કહ્યું. ત્યારથી જ થોમસ આલ્વા એડિસન નવી નવી શોધો કરવા લાગ્યા અને જુદું જુદું વિચારીને નવું શોધવા લાગ્યા. પછી એમની મંદ બુદ્ધિની આપણે વાત કરીએ તો એમણે કોઈએ કહ્યું કે
આની જેમ ઈંડા શેકે છે એટલે પોતાના ઈંડાને સેવે છે તો તેમણે પણ એક વખત શું કર્યું ઈંડા ઉપર બેસી ગયા અને પોતે પણ ઈંડાને સેવવા લાગ્યા પણ એને ખબર નથી કે મરઘી ઈંડા સેવી શકે માણસ નહીં બીજી એવી એક વાર્તા તમને હું કહું તો એમણે કોઈએ એવું કહ્યું કે પક્ષી એટલા માટે આકાશમાં ઉડે છે કારણ કે તે જીવડા ખાય છે તો એમણે શું કર્યું પોતાની નોકરાણીને એક બગીચામાંથી ઘણા બધા જીવડા લાવી અને પોતાની નોકરાણીને ખવડાવ્યું પણ નોકરાણી ઉડી તો શકી નહીં પરંતુ તે બીમાર પડી ગઈ એટલે કે આવી બધી એની જે વિચારવાની શક્તિ હતી તેના લીધે લોકો એમને શું સમજવા લાગ્યા મંદ બુદ્ધિ સમજવા લાગ્યા પછી ધીમે ધીમે એડિસન મોટા થાય છે અને પોતાના ખર્ચ ઉપાડવા માટે તે નોકરી કરવા લાગે છે હવે તેની મમ્મીને ખ્યાલ તો આવી ગયો કે મારું બાળક એ સામાન્ય બાળક નથી એટલે એમના મમ્મીએ એને કંઈ પણ કહેવાનું એટલે કે વઢવાનું બંધ કરી દીધું અને જે શોધો કરતા હતા તેમાં તેમણે શું કર્યો સપોર્ટ કર્યો એટલે એમણે જબ થોમસ આલ્વા એડિસને પછી રેલવેમાં નોકરી કરવાનું વિચાર્યું રેલવેની અંદર તેઓ સમાચાર પત્ર અને મીઠાઈઓ વહેંચવા લાગ્યા ત્યારબાદ તેમણે રેલવેની અંદર જ પોતાની પ્રયોગશાળા બનાવી લીધી જેમાં તે નવા નવા પ્રયોગો કરવા લાગ્યા પરંતુ એકવાર થયું એવું કે પ્રયોગો કરતી વખતે રેલના ડબ્બાની અંદર આગ લાગી એટલે એમને રેલવેમાંથી પણ નોકરી એમની છૂટી ગઈ પછી ત્યારબાદ એક વખત એમણે રેલવે માસ્ટરના એક છોકરાની દીકરાની એમની જાન બચાવી હતી પાટા ઉપર એ હતો એમાં એમણે શું કર્યું એમની જાન બચાવી તો એના માટે એમણે ટેલિગ્રાફરની નોકરી મળી ટેલિગ્રાફરની નોકરી કરતા કરતા એમાં એમણે શું કરવાનું હતું કે જુદી જુદી જે ટ્રેનો આવતી એમાં એમને સિગ્નલ આપવાનો હતો ત્યાં જ તેમણે એક નવી શોધ કરી કે સમયને તેમણે સિગ્નલ સાથે જોડી દીધો કે આ સમય થાય તો આ ટ્રેન આવવાની છે તો એ ટ્રેનને સિગ્નલ મળી જતું પરંતુ એક વખત એવું થયું કે તે ઊંઘી રહ્યા હતા અને સિગ્નલ ચૂકી ગયો સમયે સિગ્નલ આપ્યો નહીં ત્યાંથી પણ તેમની નોકરી ચાલી ગઈ બાળ દોસ્તો આપણે જોયું થોમસ આલ્વા એડિસન એ ખૂબ જ વિચારતા હતા અને નવું નવું શોધતા હતા તેમણે નોકરી મેળવી પણ નોકરીમાં પણ એમને શું મળી અસફળતા મળી તેઓ નોકરી પણ કરી શક્યા નહીં એટલે કે એમને અસફળતા મળી પરંતુ તેમણે પોતાના પ્રયત્નો ક્યારેય છોડ્યા નહીં તેમણે પોતાના પ્રયોગો તો ચાલુ જ રાખ્યા અને જે તેમની વિચારવાની શક્તિ હતી એ પણ ચાલતી જ રહી તેમણે જુદી જુદી શોધો કરી અને તેમણે શું કરી નવી નવી શોધો તેમણે કરી ત્યારબાદ તેઓ એક ફેક્ટરીમાં નોકરી કરવા માટે ગયા ત્યાં શું થયું કે મશીન હતું જે કોઈ રિપેર કરી શકતું ન હતું થોમસ આલ્વા એડિસને આ મશીન રિપેર કરી અને ચાલુ કર્યું હતું કે જ્યારે કોઈ પણ રિપેર કરી શકતું નહોતું કે જે મંદ બુદ્ધિનો બાળક લોકો એને સમજતા હતા એ બાળકે આ મશીનને રિપેર કરી ત્યારબાદ તેને જુદી જુદી શોધો કરી છે આપણે જોઈએ શોધો તો એને આ મશીનને એકદમ રિપેર કરી દીધું વારંવાર એના પર શું કરતા હતા પ્રયોગો કરતા હતા અને આ મશીન એકદમ રિપેર થઈ ગયું થોમસ આલ્વા એડિસન ત્યારબાદ તેને આપણે વીજળીનો ગોળાની શોધ કરી આપણે જે અત્યારે રાત્રે અંધારામાં નથી રહેતા થોડીક વાર પણ લાઈટ જાય તો આપણને નથી ચાલતું એવી જુદી જુદી શોધો એમણે કરી વીજળીથી ચાલતા પંખાની પણ એમણે શોધ કરી ત્યારબાદ ગ્રામોફોનની એમણે શોધ કરી આપી આ શું છે ગ્રામોફોન ત્યારબાદ વરાળથી ચાલતું એન્જિનના બદલે તેમણે વીજળીથી ચાલતા એન્જિનની પણ શોધ કરી ત્યારબાદ એ સમયમાં ખાલી જેમ આપણે અત્યારે પિક્ચર જોઈએ છીએ એમાં અવાજ આવે છે તે સમયમાં અવાજ ન આવતો ખાલી ચિત્ર વિડીયો એમાં જોતો તેમાં તેમણે શું કરી ચલચિત્રની અંદર એમણે અવાજ ભરવાનો પણ એમના જ પાડેલમાં જાય છે ત્યારબાદ એમણે ટેલિગ્રાફર ટેલિફોન ગ્રામોફોન એવી જુદી જુદી શોધ એમણે કરી દીધી મંદ બુદ્ધિ રેખાતા બાળકે જુદી જુદી આવી નવી નવી શોધો થોમસ આલ્વા એડિસને કરી હતી આપણે અહીં એ જોવાનું છે કે એક મંદ બુદ્ધિનું બાળકને લોકો જે સમજતા હતા એની મંદ બુદ્ધિ કઈ કઈ હતી આપણે જોઈએ કે એમની આપણા કરતા અલગ વિચારવાની શક્તિ કે ઈંડાને સેવવું પછી પક્ષી આકાશમાં ઉડે છે તો જીવડા ખાવાથી હું પણ આકાશમાં ઉડી જઈશ એવી જુદી જુદી કાર્યોને લીધે એમને લોકો શું સમજતા હતા મંદ બુદ્ધિના સમજતા હતા પરંતુ ખરેખર તે મંદ બુદ્ધિના ન હતા
તેમની અંદર વિચારવાની શક્તિ હતી અને વારંવાર નિષ્ફળતા મળે છતાં પણ પોતાના પ્રયત્નો છોડવા જોઈએ નહીં એ એમના જીવનમાંથી આપણને શીખવા મળે છે. હવે આપણે એની સફળતા પાછળનું રહસ્ય શું હતું એના કેટલાક મુદ્દાઓ જોઈએ. બાળકો થોમસ આલ્વા એડિસને તેમના જીવનની અંદર 1300 જેટલી શોધો કરેલી છે. એમણે વારંવાર આપણે જોયું કે ટ્રેનમાંથી પણ નોકરી ગઈ, ટેલિગ્રાફરની પણ નોકરી ગઈ, શાળામાં પણ એમને ભણવા ન મળ્યું, ટ્રેનના ડબ્બાને જ પોતાની પ્રયોગશાળા બનાવી અને એમણે જુદી જુદી શોધો કરી. ભણે તો જ આગળ વધવું એવું જરૂરી નથી, પણ તમારી અંદર એવી શક્તિ હોવી જોઈએ, વિચારવાની શક્તિ હોવી જોઈએ અને કંઈક કરી બતાવવાની ઈચ્છા, લક્ષ્ય તમારું હોવું જોઈએ તો જ તમે આગળ વધી શકો છો. ખાલી ભણી ભણી અને તમે ગોખણ પટ્ટી કરો, પ્રશ્નોના જવાબ પાકા કરો અને પરીક્ષા આપી દો ત્યાં જ પૂરું થતું નથી. આપણે આ પુસ્તકમાં જે જીવન મૂલ્યો શીખવાના છે તે જીવનની અંદર એ જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરવો અને આપણે આગળ કઈ રીતે વધવું એવું જ આ પુસ્તકની અંદર આપણે શીખવાનું છે. જેમાં આજે આપણે થોમસ આલ્વા એડિસનના જીવન વિશે જોયું કે નાનપણમાં તેઓ એવું અલગ જ કંઈક કરતા હતા કે જેના લીધે લોકો તેમને મંદ બુદ્ધિના સમજતા હતા, પરંતુ એ મંદ બુદ્ધિના વ્યક્તિ હતા નહીં, પરંતુ લોકો સમજતા હતા. પણ ખરેખર એની અંદર એટલી તાકાત હતી કે એક દિવસ એ મહાન વૈજ્ઞાનિક, જે આપણે જોઈએ છીએ કે વીજળીનો ગોળો એ એનું મહાન આવિષ્કાર કહેવાય, કે આપણે જે અત્યારે લાઇટની અંદર રહીએ છીએ, આપણને પ્રકાશ રાત્રે મળી રહે છે, એ એમની શોધના લીધે જ છે. એમની સફળતા, એમના સફળતા પાછળનું રહસ્ય શું હતું તો પરિશ્રમ, દ્રઢ નિશ્ચય અને કરેલા પ્રયત્નોના લીધે હતું. એમની સફળતા પાછળ દ્રઢ નિશ્ચય, સફળતા મેળવવી હોય તો સૌ પ્રથમ એક દ્રઢ નિશ્ચય કરવો પડે અને એ દ્રઢ નિશ્ચય પાછળ પ્રયત્નો પણ કરવા પડે. ખાલી ફક્ત આપણે દ્રઢ નિશ્ચય કરીને બેસી ગઈ કે હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ, પરંતુ એ માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે આપણે પ્રયત્નો જ ન કર્યા તો આપણે ચડી શકીએ નહીં. તો કોઈ પણ જ્યારે આપણે સફળતા હાંસિલ કરવી હોય તો એક પાક્કો નિશ્ચય બનાવવો જોઈએ કે નિશ્ચય પાછળ પ્રયત્ન કરશો તો એક દિવસ તમને સફળતા ચોક્કસ મળશે. ત્યારબાદ ગરીબી, સમસ્યાઓ અને તકલીફો હોવા છતાં પણ તેમણે તેમનું કાર્ય તો ચાલુ જ રાખ્યું. તેઓ ગરીબ હતા કારણ કે એમના માતા પિતાના 7મા સંતાન હતા. પોતાનો ખર્ચ ઉપાડવા માટે એમણે જુદી જુદી નોકરી પણ કરી, પરંતુ એમાં પણ શું આવી, સમસ્યાઓ આવવા લાગી અને તકલીફો પણ એમણે જીવનમાં ઘણી બધી વેઠવી પડી, પણ છતાં પોતાના પ્રયત્નો તેમણે રોક્યા નહીં અને 1300 જેટલી શોધો દુનિયાને ભેટમાં આવી. અમેરિકાના ટોપ 10 વૈજ્ઞાનિકોની અંદર તેમનું નામ આવ્યું છે. ત્યારબાદ જીવનના પાઠ, આપણે તેના જીવનમાંથી શું શીખવાનું છે તો અશક્ય અને અસંભવ શબ્દ તમારા જીવનમાંથી નીકળી જવો જોઈએ. કોઈ પણ કાર્યને અશક્ય છે અને અસંભવ છે એવું સમજવું જોઈએ નહીં. એમણે પણ એવું જ કર્યું કે જે મશીન રિપેર કોઈ પણ વ્યક્તિ કરી શકતા ન હતા, તો જે થોમસ આલ્વા એડિસન એમ કહીને બેસી જાય કે આ મશીન રિપેર કરવું અશક્ય છે, તો એ મશીન રિપેર થાય ન થાય, પરંતુ તેમણે શું કર્યું, પોતાના પ્રયત્નો કરી એ મશીન ઉપર પોતાના પ્રયોગો કર્યા અને મશીન રિપેર કરી દીધું. દુનિયાના લાખો લોકોએ મશીન રિપેર કરી શકતા ન હતા, પરંતુ એક મંદ બુદ્ધિ સમજતા બાળકે તે મશીન રિપેર કરી દીધું. એટલે આપણે એના જીવનમાંથી શીખવાનું શું છે કે આપણા જીવનમાંથી પણ અશક્ય અને અસંભવ શબ્દ હોવો જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. તમે કોઈ પણ વસ્તુને મેળવવાની જો ઈચ્છા, દ્રઢ નિશ્ચય હોય તો પૂરી કાયના તમને એ વસ્તુ અપાવવામાં મદદ કરશે. આ એક પ્રસિદ્ધ વ્યક્તિનો પંક્તિ છે કે કિસી ચીજ કો આપ દિલ સે ચાહો તો પૂરી કાયના ઉસે તુમસે મિલાને કી સાજિશ મેં લગ જાતી હૈ, પરંતુ એની સાથે સાથે તમારે એ વસ્તુ મેળવવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. જો તમે પ્રયત્ન કરશો નહીં તો એ વસ્તુ કઈ રીતે મળશે. એક તમારા ઘરનું ઉદાહરણ આપો, તમારા મમ્મી તમને જમવાની થાળી પીરસીને આપે છે, તમે એ થાળીમાંથી એક કોળિયો લઈ અને મોઢામાં નહીં નાખો તો શું થાળી પોતે પોતે તમારા મોઢામાં આવી જશે? નહીં. તો આપણે જમવા માટે પણ શું કરવો પડે છે, પ્રયત્ન કરવો પડે છે. એટલે કે જીવનની અંદર કોઈ પણ વસ્તુ સફળતા મેળવવા માટે તમારે પ્રયત્ન કરવો પડે. એમાં ગરીબી, તકલીફો, સમસ્યાઓ એ કંઈ પણ વસ્તુ નડતી નથી. ખાલી તમારો દ્રઢ નિશ્ચય, તમારું લક્ષ્ય નક્કી હોય
તમે કોઈ પણ વસ્તુ સફળતા મેળવી શકો છો. દ્રઢ નિશ્ચયી બનો. ત્યારબાદ પ્રતિષ્ઠા, સન્માન અને મહાનતાનો માર્ગ હંમેશા સફળતાથી ભરેલો હોય છે. તમારી પ્રતિષ્ઠા, તમારું સન્માન અને તમારી અંદર રહેલી મહાનતા એ તમારો માર્ગ તમને સફળતા તરફ લઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો એક પંક્તિમાં આપણને થોમસ આલ્વા એડિસનનું આખું જીવન સમજાઈ જાય છે. મહાન માણસોની ઊંચાઈઓ સુધી પહોંચવું અને તે ઊંચાઈઓને જાળવી રાખવી કોઈ આકસ્મિક ઘટના નથી. એટલે કે મહાન માણસોએ જે ઊંચાઈઓ મેળવી છે ત્યાં સુધી પહોંચવું અને એ ઊંચાઈઓને જાળવી રાખવું એ કોઈ આકસ્મિક ઘટના નથી. તેના માટે તમારે દ્રઢ નિશ્ચય અને વારંવાર પ્રયત્નો કરવા જોઈશે. પણ જ્યારે એમના મિત્રો રાત્રે ઊંઘતા હતા ત્યારે એ લોકો આખી રાતના ઉજાગરા વેઠીને પરિશ્રમ કરી રહ્યા હતા. એટલે કે જ્યારે થોમસ આલ્વા એડિસનના મિત્રો પોતાના શાળાના અભ્યાસક્રમમાં રચ્યા પચ્યા રહેતા હશે અને રમતો રમીને ઊંઘી જતા હશે ત્યારે થોમસ આલ્વા એડિસને રાતોના રાત જાગ્યો. જ્યાં સુધી તેમને સફળતા ન મળતી હતી ત્યાં સુધી તેઓ જાગતા હતા અને સફળતા મેળવી હતી. વીજળીનો બલ્બ શોધવા માટે પણ તેમણે અથાગ પરિશ્રમ અને પ્રયત્નો કર્યા છે. ત્યારે તેમણે વીજળીના બલ્બની શોધ કરી અને આપણને પ્રકાશની રોશની આપી છે. તો બાળ દોસ્તો, આજે આપણે મહાન વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસન વિશે જોયું. એના જીવનની નાનપણથી કરી અને એ મહાન વૈજ્ઞાનિક કઈ રીતે બન્યા તે જોયું. એના જીવનમાંથી આપણે પાઠ શીખવાનો છે કે કોઈ પણ વસ્તુ મેળવવી અશક્ય નથી. જો તમે એ વસ્તુ મેળવવાનો દ્રઢ નિશ્ચય કરો અને એ વસ્તુ મેળવવાના પ્રયત્નો કરો, ભલે ને તમને અસફળતા મળે પણ એ અસફળતા મેળવી અને બેસી જવાનું નથી. એક વખત અસફળતા, બીજી વખત અસફળતા, ત્રીજી વખત, પરંતુ અંતે તમારા પ્રયત્નોનું ફળ તમને મળવાનું છે. કોઈએ સાચું કહ્યું છે કે ધીરજના ફળ મીઠા હોય. વારંવાર પ્રયત્નો કરશો તો તમને એક દિવસ ચોક્કસ સફળતા મળશે. બાળ દોસ્તો, આજે આપણે આ શીખ્યું. હવે પછી આપણે આગળના પ્રકરણમાં નવો જીવનનો પાઠ